गंदु पानी पीवाथी टाइफोइड
બીજો પ્રશ્ન છે, આપણે પીવાનું પાણી ક્યાંથી મેળવીએ છીએ? આપણે પીવાનું પાણી ક્યાંથી મેળવીએ છીએ? ગુજરાતમાં વોટર પાર્ક ક્યાં આવેલા છે? ગુજરાતમાં મહેસાણા નદી સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક અને મહુડી નજીક શંકુ વોટર પાર્ક આવેલા છે.
ડોળા પાણીમાંનો કચરો ઝડપથી નીચે બેસી જાય નીચે બેસી જાય તે માટે શું કરવું જોઈએ ગંદા પાણીમાં કચરો માટી અને રોગના જંતુઓ હોય છે આવું પાણી પીવાથી કોલેરા મરડો ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગો અને મરડો ટાઇફોઇડ અને ચામડીના રોગો થાય છે અને બીમાર પડીએ છીએ જો ચાર નંબર ગુજરાતમાં વોટર પાર્ક
ક્યાં આવેલા છે તો કે ગુજરાતમાં મહેસાણા નજીક સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક અને મહુડી નજીક શંકુ વોટર પાર્ક આવેલા છે પાંચમો છે ડોડા પાણીમાંનો કચરો ઝડપથી નીચે બેસી જાય તે માટે શું કરવું જોઈએ ડોડા પાણીમાંનો કચરો ઝડપથી નીચે બેસી જાય તે માટે તેમાં ફુલાવેલી ફટકડી ભરેલી પોટલી રાખવી જોઈએ છઠ્ઠું છે ગંદુ પાણી આપણા શરીરને કેવી રીતે નુકસાન કરે છે ગંદા પાણીમાં કચરો માટી અને રોગના જંતુઓ હોય છે આવું પાણી પીવાથી કોલેરા મરડો ટાઇફોઇડ અને ચામડીના રોગો થાય છે અને બીમાર પડીએ પંજુ સમાચાર પત્ર વાંચ્યા બાદ કેમ ચિંતિત હતી સમાચાર પત્રમાં એવા સમાચાર હતા કે આ વિસ્તારમાં પીવાના પાણીમાં જેના કારણે લોકોને શૌચાલય સ્વચ્છ રાખવા શું કરવું જોઈએ છે શૌચાલય સ્વચ્છ રાખવા આપણે શું કરવું જોઈએ એ પ્રશ્નનો જવાબ છે અહીંયા હું લખાવતી નથી તમને હું સમજાવી દઈ તમે તમારી રીતે પણ લખી શકો છો કે શૌચાલય હોય શૌચાલયને સ્વચ્છ રાખવું હોય આપણે તો શું કરવું જોઈએ તો રોજે રોજે એની સફાઈ કરવી જોઈએ ને જે તમારા મમ્મી પણ તમારા ઘરે કરતા હશે કે નિયમિત એની સફાઈ કરવી જોઈએ તેનો વધુ તેને વધુ સ્વચ્છ રાખવા માટે
ફિનાઇલ કે આપણે એસિડનો પણ ઉપયોગ કરીએ છીએ, કરીએ છીએ ને, તો કે ફિનાઇલ અને એસિડનો ઉપયોગ કરવો જોઈએ અને શૌચ ક્રિયા બાદ શૌચાલયમાં પૂરતું પાણી નાખવું જોઈએ જેથી શૌચાલયને સ્વચ્છ રાખી શકાય છે। જાજરૂ મુતળી વગેરે માં જંતુનાશક દવાઓ છાંટવી જોઈએ। જંતુનાશક દવાઓ છાંટવી જોઈએ। જંતુનાશક દવાઓ જાજરૂ અને મુતળી જંતુ મુક્ત થાય છે। તેથી દવાઓ છાંટવી જોઈએ। ગામડામાં તળાવ કે નદીનું પાણી ચોખ્ખું રહેતું નથી। નદીનું પાણી ચોખ્ખું રહેતું નથી। કારણ કે ગામડામાં લોકો તળાવ કે નદીના કિનારે કપડાં ધોવે છે, વાસણ માંજે છે, ઢોરો નવડાવે છે, કરે છે, કચરો ઠાલવે છે, તેથી પાણી ચોખ્ખું
રહેતું નથી. પછીના તાસમાં આપણે આગળ નવો પાઠ જોઈશું.